હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ ફિનોલ અને ઇથરનો 6 નંબરનો લેક્ચર. આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ, OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાની અંદર 5 નંબરના લેક્ચરની અંદર આપણે એસિડિક નેચર, એસિડિક સ્વભાવ જોયો. આલ્કોહોલ અને ફિનોલ એસિડિક નેચર છે, એની સરખામણી જોઈ. અને OH બંધ તૂટે છે, પ્રોટોન દાન કરે છે, તેથી એસિડ છે. ઓકે, આજે આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા જોવા જઈ રહ્યા છીએ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો એસ્ટર બનાવે છે, એસિડ સાથે, એસિડ ક્લોરાઇડ સાથે અને એસિડિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરી અને એસ્ટર બનાવે છે. તો 1x1 પ્રક્રિયા જોઈએ આપણે. આલ્કોહોલ એટલે ROH, આલ્કોહોલ ઉપરાંત અહીંયા તમારો ફિનોલ પણ હોઈ શકે, એરાઇલ હોઈ શકે એમ કહીએ છે. તો તેની પ્રક્રિયા કરીએ એસિડ સાથે, RCOOH સાથે પ્રક્રિયા કરો ત્યારે તે પ્રતિવર્તી પ્રક્રિયા છે અને તેની અંદરથી ફિનોલ બનશે, બરાબર છે. તો ફિનોલ બને છે આપણો AR જે છે, એટલે કે આ ભાગ છે, બંધ OH બંધ તૂટે છે એટલે આ ઓક્સિજન છે. આ કેમ આજ બંધ, આ બંધ ન તૂટો, આ તૂટો, એના માટે પણ જુદી જુદી પ્રક્રિયા દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ, ખાસ કરીને કાર્બન ડેટિંગ પદ્ધતિ. ઓકે, તો આનો H ગયો, આનો OH ગયો, એની સાથે જોડાઈ જાય C ડબલ બંધ O R ડેશ, એસ્ટર બની ગયો RCOOR. ઓકે, તો આવી રીતે એસ્ટર એસિડ સાથેની પ્રક્રિયાથી બને છે, પાણીનો અણુ છૂટો પડે છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. ઓકે, એવી જ રીતે આલ્કોહોલ જે છે તે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે, એસિડ ક્લોરાઇડ એટલે RCOCl. ઓકે, તો આ Cl અને H શું છૂટું પડશે અહીંયા, HCl. આ પ્રક્રિયા જનરલી સિંગલ સ્ટેપની પ્રક્રિયા છે અને એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ છૂટો પડે છે. આ હાઇડ્રોક્લોરિક એસિડ છૂટો પડે છે એનું તટસ્થીકરણ કરવા માટે અંદર બેઝ વાપરવો જરૂરી છે. તો પિરિડિન બેઝ વાપરે છે, પિરિડિન બેઝ વાપરવામાં આવે છે જેથી કરીને એસિડ દૂર થતો જાય. અને સેમ પ્રક્રિયા, તો અહીંયા ઓ અને પાછો સીઓ આર ડેશ જોડાઈ ગયો, મતલબ એસ્ટર બને છે. આવી જ રીતે એસિડ એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવાથી એસિડ એનહાઇડ્રેટ એટલે RCOO COR, આ એસિડ એનહાઇડ્રેટ છે, તે આના જેવી જ પ્રક્રિયા છે, H+ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો, અહીંથી બંધ તૂટે તો અને તે એની સાથે COR ડેશ, CO આને R કહું અને R ડેશ કહું, તો COR ડેશ બરાબર છે, એચ તેની સાથે જોડાઈ જાય, RCOOH એસિડ છૂટો પડે, એસ્ટર અને એસિડ છૂટો પડે છે. તો ઓકે મિત્રો, આવી રીતે એસિડની, આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથે, એસિડ ક્લોરાઇડ સાથે અને એસિડ એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયાથી એસ્ટર બને છે. ખાસ કરીને જ્યાં CH3CO ગ્રુપ લગાડવામાં આવે, CH3CO, અહીંયા જુઓ તમે, આર ડેશ CH3CO ગ્રુપ લાગે છે, બરાબર છે, જ્યાં CH3CO ગ્રુપ ઉમેરવામાં આવે એને એસિટાઇલેશન કહેવામાં આવે છે. એસિટાઇલ ગ્રુપ જે છે તે જ્યારે ઉમેરવામાં આવે ત્યારે એને કહેવાય એસિટાઇલેશન. તો આ એક બહુ મજાનો પ્રક્રિયક છે. આ તમારું છે બેન્ઝોઇક એસિડ અને આ છે OH, 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, આનું નામ છે સેલિસિલિક એસિડ, સામાન્ય નામ છે સેલિસિલિક એસિડ, આનું IUPAC નામ છે 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તેની તમે એસિડ એનહાઇડ્રેટ, આ એનહાઇડ્રેટ હતું એસિટિક એનહાઇડ્રેટ સાથે, એસિટિક એનહાઇડ્રેટ સાથે, આને કહેવાય એસિટિક એનહાઇડ્રેટ, આનું બીજું નામ છે ઇથેનોઇક એનહાઇડ્રેટ, IUPAC નામ છે ઇથેનોઇક એનહાઇડ્રેટ. આ બે કાર્બન, આ બાજુના જ કાર્બનને ગણવાના, બંને સેમ જ હોય, ઇથેનોઇક એનહાઇડ્રેટ, આનું બીજું નામ છે એસિટિક એનહાઇડ્રેટ સાથે તમે પ્રક્રિયા કરો ત્યારે મિત્રો એની અંદર COOH જે છે, OH સાથે પ્રક્રિયા થશે, COOH એમનેમ રહેશે, ખાસ ધ્યાનમાં રાખો, ઘણા અહીંયા પ્રક્રિયા કરી, OH માનો O બંધ તૂટે એટલે હાઇડ્રોજન નીકળી જાય, અહીંથી બંધ તૂટ્યો તો COCH3 ગ્રુપ ત્યાં લાગી જાય,
એટલે આ સીઓ સીએસ થ્રી ગ્રુપ લાગી ગયું ત્યાં અને આટલો ભાગ તે એચ સાથે જોડી જાય એટલે સીએસ થ્રી સી ડબલ ઓ એચ એસિટિક એસિડ ઇથેનોઇક એસિડ છૂટો પડે. આ જે બન્યું એનું નામ છે એસ્પિરિન. શું નામ છે? એસિટાઇલ સેલિસિલિક એસિડ, જેનું નામ છે એસ્પિરિન. આ દવા એસ્પિરિન ખૂબ જ ઉપયોગી છે. એસ્પિરિન આને કહેવાય એસિટાઇલ સેલિસિલિક એસિડ. આનું નામ છે મિત્રો સેલિસિલિક એસિડ. ખાસ ધ્યાનમાં રાખો સેલિસિલિક એસિડ એટલે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તો આવી રીતે ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટવાની જુદી જુદી પ્રક્રિયાઓ છે. આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા, એનએઓએચ સાથેની ફિનોલની ધાતુ ઉપરાંત એનએઓએચ સાથેની પ્રક્રિયા, અને અહીંયા અત્યારે જોઈએ છીએ એસ્ટરીકરણ. એસ્ટરીકરણ એટલે એસ્ટર બને છે એટલે આ પ્રક્રિયાને આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર અત્યારે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર કાર્બન આલ્કોહોલમાંનો ઓએચ બંધ તૂટે તેવી પ્રક્રિયાઓ જોઈ કાલના લેક્ચરમાં અને અત્યારના લેક્ચરમાં. હવે આપણે જોવું છે કાર્બન અને ઓક્સિજન બંધ તૂટતો હોય તેવી, કાર્બન અને ઓક્સિજન બંધ તૂટે તેવી પ્રક્રિયાઓ ખાસ કરીને જોવાની છે. તો અહીંયા આરઓએચ છે તેની તમે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરો, હાઇડ્રોજન હેલાઇડ સાથે, તો બંધ અહીંથી તૂટે છે. એચ આનો ઓએચ આનો એચ એટલે એચ ટુઓ દૂર થઈ જાય. ઝીંક ઉદ્વીપકની હાજરીમાં ઝેડએન સીએલ ટુ એચ સીએલ ઉદ્વીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ, આ ખાસ કરીને લ્યુકાસ કસોટી છે, તો એની અંદર તમને આલ્કાઇલ હેલાઇડ નિપજ આપે છે અને પાણીનો અણુ દૂર થાય છે. તો આ ખાસ કરીને ઝેડએન સીએલ ટુ એચ સીએલ, આવું મેં તમને વ્યવહાર કીધું હતું કે લ્યુકાસ કસોટી એટલે તમારે ધ્યાનમાં રાખવાનું ઝેડએન સીએલ ટુ એચ સીએલ સાથે પ્રક્રિયા કરો, ઝેડએન સીએલ ટુ એચ સીએલ એટલે તમને નિપજ આલ્કાઇલ હેલાઇડ વિસ્થાપન પ્રક્રિયા, ઓએચ નું વિસ્થાપન હેલાઇડ દ્વારા થાય છે. આની અંદર 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી આ એની પ્રતિક્રિયાત્મકતા છે. 3 ડિગ્રી સરળતાથી રૂમ ટેમ્પરેચરે આલ્કાઇલ હેલાઇડના ધૂંધળો એટલે કે અપારદર્શક પદાર્થ, ધૂંધળો પદાર્થ, પારભાસક શબ્દ વાપરું તો પણ તેના માટે બરાબર છે, એટલે કે ધૂંધળો પદાર્થ જોવા મળે છે. એનો મતલબ 3 ડિગ્રી આલ્કાઇલ, 3 ડિગ્રી આલ્કોહોલ લીધો હોય તો તમને 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ મળે. ઝડપથી પ્રક્રિયા આપે છે 2 ડિગ્રી જે છે એને થોડો ગરમ કર્યા પછી આપે છે 1 ડિગ્રી એવો ને એવો રીએ છે. મતલબ એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી બીકોઝ ઓફ કાર્બોકેટાયનની સ્થાયિતા, કાર્બોકેટાયનની સ્થાયિતા. હવે અહીંયા આ બંધ તોડવાનો છે એચ, અહીંયા હું ફરીથી લખું છું એચ આઈ બરાબર છે, એચ આઈ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન. હવે આ બંધ તોડવાનો છે, કયો બંધ સરળતાથી તૂટશે? તો કે એચ આઈ બંધ સરળતાથી તૂટશે કારણ કે તેની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, એચએફની વધુ છે એટલે સરળતાથી એચ આઈ અહીંયા પ્રક્રિયા કયો સરળતાથી કરશે? એચ આઈ સરળતાથી પ્રક્રિયા કરશે. તો આ ખાસ કરીને પ્રક્રિયા હતી આલ્કાઇલ હેલાઇડ સાથેની ઝીંક ધાતુની હાજરીમાં પ્રક્રિયા અથવા ઝેડએન સીએલ ટુ સાથેની પ્રક્રિયા. નેક્સ્ટ આપણે આની અંદર લઈએ નિર્જળીકરણ. તો નિર્જળીકરણની પ્રક્રિયા પણ મહત્વની છે અને ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથેની પ્રક્રિયા પણ આપણે આગળ જોઈ ગયા છીએ, પીસીએલ થ્રી સાથેની પ્રક્રિયા. તો એનાથી પણ આલ્કાઇલ હેલાઇડ મળે છે જે આપણે આલ્કાઇલ હેલાઇડની અંદર જોઈએ છે એટલે અત્યારે રિપીટ કરતો નથી. ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ પીસીએલ ફાઇવ સાથેની પ્રક્રિયા, એસઓસીએલ ટુ સાથેની પ્રક્રિયા વગેરે તેના ઉદાહરણ લઈ શકાય છે. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ નિર્જળીકરણ. તો મિત્રો નિર્જળીકરણની પ્રક્રિયાને ક્રિયાવિધિ સાથે આપણે સમજવાની છે. લ્યુકાસ કસોટી તમને ધ્યાનમાં આવી ગઈ બરાબર છે, ઓકે. હવે આપણે જોવાના છીએ નિર્જળીકરણની પ્રક્રિયા. તો આલ્કોહોલની અંદર મિત્રો આલ્કોહોલમાં નિર્જળીકરણ એટલે પાણીનો અણુ દૂર કરવો છે. તો પાણીનો અણુ એચ પ્લસ ઉદ્વીપકની હાજરીમાં દૂર કરી શકાય છે અને ગરમી આપો એટલે અહીંથી ઓએચ અહીંથી એચ અને આવી રીતે ડબલ બંધ બની જાય છે અને પાણીનો અણુ દૂર થાય છે. આ પ્રક્રિયાને નિર્જળીકરણની પ્રક્રિયા કહે છે. હવે અહીંયા આલ્કોહોલ કેટલા ડિગ્રી છે તેના ઉપર પણ આધાર રાખે છે. જો આલ્કોહોલ તરીકે તમે 1 ડિગ્રી આલ્કોહોલ લ્યો તો દાખલા તરીકે 1 ડિગ્રીની અંદર હું ઉદાહરણ લઉં સીએસ થ્રી સીએસ ટુ ઓએચ એટલે કે ઇથેનોલ, તો તેની એચ પ્લસ ને ગરમી આપો તો એનું ટેમ્પરેચર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે 443 કેલ્વિન તાપમાને.
ત્યારે એમાંથી નિપજ મળશે તમને ઇથિન. શું મળશે? નિપજ. ઇથિન નિપજ મળે છે, પાણીનો અણુ દૂર થાય છે. એવી જ રીતે હું અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ લઉં તો 2 ડિગ્રી આલ્કોહોલ નું ઉદાહરણ લેવા માટે પ્રોપેન ટુ ઓલ, પ્રોપેન ટુ ઓલ ઉદાહરણ લીધેલું છે. ઓકે, એને તમે એચ પ્લસ ઉદ્દીપક ની હાજરીમાં ગરમ કરો ત્યારે તાપમાન એનાથી નીચું તાપમાન એટલે 440 કેલ્વિન તાપમાનને પ્રક્રિયા ઓએચ અહીંથી દૂર થાય અને બે માંથી કોઈ પણ એક આલ્ફા હાઇડ્રોજન લઈ શકો છો એટલે તમને નિપજ મળશે પ્રોપ વન ઇન પ્રોપિન. શું નિપજ મળશે? પ્રોપિન. આ દૂર કરો તો પણ ચાલે કારણ કે બંને કાર્બન સમાન છે. તો અહીંયા તમારે મિત્રો સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરે, અહીંયા એચ પ્લસ છે અને એચ પ્લસ સલ્ફ્યુરિક એસિડ ઉપરાંત અહીંયા ફોસ્ફોરિક એસિડ થોડોક વીક, એચ થ્રી પીઓ ફોર હોય તો પણ પ્રક્રિયા કરે છે. મતલબ તાપમાન નીચું ગયું, પ્રક્રિયક પણ સલ્ફ્યુરિક એસિડ ને બદલે અહીંયા એચ ટુ એસઓ ફોર ને બદલે આ પણ પ્રક્રિયા કરે છે. હવે આપણે ઉદાહરણ તરીકે લઈએ 3 ડિગ્રી આલ્કોહોલ. તમને 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રી જુદા જુદા આલ્કોહોલ ના ઉદાહરણ લેતા આવડે છે. આજે ફોસ્ફોરિક એસિડ છે મિત્રો 80% હોવો જોઈએ, જયારે આ પ્રક્રિયા 3 ડિગ્રી ની અંદર 20% ફોસ્ફોરિક એસિડ હોય તો પણ ચાલે અને તાપમાન ઘટીને 440 થી ઘટીને 358 કેલ્વિન જેટલું તાપમાન હોય તો પણ તે પ્રક્રિયા આપે છે. તો આલ્ફા કોઈ પણ લઈ લ્યો, આનો આલ્ફા ઉપરથી હાઇડ્રોજન અને અહીંથી ઓએચ ગયો, બાકીનું બધું જે છે તે. તો તમને નિપજ અહીંયા મિત્રો મળશે 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. આવી રીતે આલ્કોહોલની પ્રક્રિયા છે. તમે જો આના ઉપરથી કહી શકો મિત્રો આ 443 આ 440 કેલ્વિન આ 358 તાપમાન ઘટતું જાય છે, ઓછા તાપમાને આ પ્રક્રિયા આપી દે છે, તો તમે મને કહીશો કે નિર્જળીકરણની પ્રક્રિયા કોણ સરળતાથી આપે, 3 ડિગ્રી 2 ડિગ્રી કે 1 ડિગ્રી? યસ, 3 ડિગ્રી સૌથી સરળતાથી પ્રક્રિયા આપે છે. આના પાછળ 3 ડિગ્રી વધુ આપે છે એટલે તમને ખબર પડી જાય કે આ પ્રક્રિયા વાયા કાર્બોકેટાઇન થતી હોય છે, કારણ કે કાર્બોકેટાઇન છે એ 3 ડિગ્રી કાર્બોકેટાઇન વધુ સ્થાયી છે. તો આની ક્રિયાવિધિ પણ તમને સમજાવી દઉં ફટાફટ કે 3 ડિગ્રી કાર્બોકેટાઇન કેવી રીતે બને છે. 3 ડિગ્રી કાર્બોકેટાઇન ની વાત કરીએ, ઉદાહરણ તરીકે કોઈ પણ હું લઈ શકું છું, 1 ડિગ્રી 2 ડિગ્રી તમને મજા આવે ઉદાહરણ લ્યો એવું તમારે યાદ રાખવાની જરૂર નથી કે કયું ઉદાહરણ લેવું, બરાબર છે. હું અત્યારે સિમ્પલ એક ઉદાહરણ લઈ લઉં છું, ઇથેનોલ, બહુ જાણીતું ઉદાહરણ છે ઇથેનોલ. એચ પ્લસ ઉદ્દીપક ની હાજરીમાં જયારે એની સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા ઝડપી પ્રક્રિયા છે અને ઓક્સિજન પાસે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં છે એટલે ક્યાં લાગશે મિત્રો? યસ, ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન લાગી જશે, એકેનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં વપરાઈ જશે અને આલ્કોહોલ માંથી બનશે પ્રોટોનિત આલ્કોહોલ, પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા પ્રોટોનિત આલ્કોહોલ બને છે. તો આવી રીતે પ્રોટોનિત આલ્કોહોલ પહેલા સ્ટેપની અંદર પ્રોટોનિત આલ્કોહોલ બને છે એટલે કે પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે. નેક્સ્ટ સ્ટેપની અંદર પ્રોટોનેટેડ આલ્કોહોલ પાછો સીએસ થ્રી, આ જ ક્રિયાવિધિ આપણે જોઈ ગયા છીએ, ફરીથી અહીંયા સમજાવું છું. તો આ જે પ્રક્રિયા છે પ્રોટોનેટેડ આલ્કોહોલની પ્રક્રિયા તે પણ પ્રતિવર્તી છે અને હવે ધીમી પ્રક્રિયા થાય છે. આ ઓક્સિજનને ઇલેક્ટ્રોનની જરૂર છે તો તે શું કરશે મિત્રો? તે ઓક્સિજન કોઈ પણ જગ્યાએથી પ્રોટોનને ખેંચવા પ્રયત્ન કરશે એટલે શું કરશે, અહીંથી સોરી ઇલેક્ટ્રોનને ખેંચવા પ્રયત્ન કરશે એટલે ઇલેક્ટ્રોનને ખેંચે એટલે પાણીનો અણુ દૂર થાય, પાણીનો અણુ દૂર થાય એટલે આ કાર્બનને ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાણી, સર્જાણી કે નહીં મિત્રો? એટલે બની ગયો કાર્બોકેટાયન. શું બન્યો મિત્રો? કાર્બોકેટાયનનું બનવું. બીજા સ્ટેપમાં શું થયું? કાર્બોકેટાયનનું બનવું. નેક્સ્ટ સ્ટેપની અંદર કાર્બોકેટાયન છે સીએસ એ પાછો એચ ટુઓ સાથે પ્રક્રિયા કરે, પાછો શું કરશે સોરી કાર્બોકેટાયન જે છે, હા અહીંયા જે એસિડ વાયપ્રો એ પાછો એસિડ આપણો છૂટો પણ પડવો જોઈએ. ઓકે, ધ્યાનમાં રાખવાનું એસિડ જે વાયપ્રો છે છૂટો પડવો જોઈએ. તો અહીંયા હું આ એક હાઇડ્રોજનને છૂટો બતાવું એટલે એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અંદર આવ્યા એટલે ત્યાં બની ગયો ડબલ બંધ. નિર્જળીકરણની પ્રક્રિયા છે, ડબલ બંધ થઈ ગયો, પ્રોટોન એચ પ્લસ પાછો છૂટો પડ્યો, જે અહીંયા વપરાણો તે એચ પ્લસ છૂટો પડી ગયો. તો આવી સિમ્પલ ક્રિયાવિધિ છે, 3 સ્ટેપની પ્રક્રિયા છે. પહેલા સ્ટેપમાં પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે, બીજા સ્ટેપની અંદર કાર્બોકેટાઇન બને છે, ત્રીજા સ્ટેપની અંદર હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અંદર આવે છે એટલે કે પ્રોટોનના વિલોપનથી ઇથિન બને છે, આલ્કિન બને છે. આ 1 ડિગ્રીનું ઉદાહરણ લીધું, તમે 3 ડિગ્રીનું ઉદાહરણ પણ લઈ શકો છો. તો મિત્રો આ સિમ્પલ પ્રક્રિયા છે, જોયું આપણે નિર્જળીકરણની પ્રક્રિયા.
नेक्स्ट प्रक्रिया अपने जोईए ऑक्सीडेशन नी के जेनी अंदर सी डबल ओ एच बंद तूटता होय। तो ऑक्सीडेशन नी प्रक्रिया मित्रों एक्जेक्ट रिडक्शन नी प्रक्रिया करता उल्टी प्रक्रिया छे, बराबर छे। जेम आल्डिहाइड अने कीटोन ना ના રિડક્શન થી આલ્કોહોલ બનતો હતો, જે આલ્કોહોલ ની પ્રક્રિયા બનાવટમાં જોઈ એવી રીતે અહીંયા તમારે મિત્રો શું કરવાનું છે, એનું તમારે ઓક્સિડેશન કરવાનું છે। તો ઓક્સિડેશન કરો તમે ત્યારે અહીંથી હાઇડ્રોજન કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરથી હાઇડ્રોજન નીકળી જાય અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે। તો એટલે શું થાય છે, કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને ઓએચ ઉપરનો હાઇડ્રોજન દૂર થાય અને હાઇડ્રોજન દૂર થાય છે એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા છે અને આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ કે કીટોન બને છે, કાર્બોક્સિલિક એસિડ પણ બને છે। જુદા જુદા ઉદાહરણ, જુદા જુદા ઘણા બધા ઓક્સિડેશન માટેના પ્રક્રિયકો છે મિત્રો। અહીંયા એક ઉદાહરણ લઈએ, RCH2OH આ આલ્કોહોલ છે, તમે KMnO4 બહુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો તેમાંથી બની જાય RCHO અને RCHO નું બની જાય RCOOH। મિત્રો અહીંયા મારે આલ્ડિહાઇડ ટાણે પ્રક્રિયાને સ્ટોપ કરવી હોય, મારે આલ્ડિહાઇડ નિપજ જોતી હોય તો KMnO4 વાપરવાથી ન મળે, કારણ કે આલ્કોહોલના ઓક્સિડેશન કરતા આલ્ડિહાઇડનું ઓક્સિડેશન સરળ છે, તેથી જે થોડો ઘણો KMnO4 વહેતો હોય તે આલ્ડિહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ કરી દેશે। તેથી જો આલ્ડિહાઇડ જોતો હોય તો હું KMnO4 ને વાપરી શકું નહીં। જો આલ્ડિહાઇડ જોતો હોય તો મારી પાસે બીજા બે ત્રણ રસ્તા છે, ક્રોમિયમ એન્ડ હાઇડ્રેટ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વાપરું તો તેમાંથી મને આલ્કોહોલ મળે। આ ઉપરાંત પણ એક રસ્તો છે PCC, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, PCC એનું પૂરું નામ છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ। તો મિત્રો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ ની વાત કરીએ, પિરિડિન તો તમને ખબર છે કે બેન્ઝીન ની રિંગમાં એક કાર્બન ની જગ્યાએ નાઇટ્રોજન હોય, તો પીસીસી ની અંદર શું શું હોય, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ હોય અને CLO હોય, આ ત્રણેયનું પ્રમાણ બહુ મહત્વનું છે, 1:1:2 પિરિડિન ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એટલે ક્રોમિયમ એન્હાઇડ્રેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ, આની પ્રક્રિયાથી આલ્ડિહાઇડ મળે છે, આલ્ડિહાઇડ એ પ્રક્રિયાને સ્ટોપ કરી શકાય છે, બરાબર છે। તો આ બધા મેં શું લીધા, 1 ડિગ્રી આલ્કોહોલ લીધેલા છે, પીસીસી નું પૂરું નામ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ જેની અંદર 1:1:2 નું પ્રમાણ છે। ઓકે મિત્રો, તો બીજા ઉદાહરણ લઈએ, આ પ્રાથમિક ના ઉદાહરણ લીધા, હવે દ્વિતીયક ના ઉદાહરણ લઈએ। દ્વિતીયક આલ્કોહોલ બનાવો હોય તમે તો ઓએચ જે કાર્બન સાથે જોડાયેલો તે બીજા કેટલા કાર્બન સાથે જોડી દેવાનો, 2 કાર્બન સાથે જોડી દેવાનો। હવે આમાંથી તમારે જો આલ્ડિહાઇડ બનાવવો હોય, દ્વિતીયકમાંથી આલ્ડિહાઇડ નહીં બને, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ લો, અહીંથી હાઇડ્રોજન ગયો, અને નિપજ તમને મળી ગઈ CH3 CO3 વન ડિગ્રીમાંથી તમને આલ્ડિહાઇડ મળે છે, 2 ડિગ્રી આલ્કોહોલમાંથી તમને કીટોન મળશે, એસિટોન મળે છે। તમે આનો KMnO4 વડે તો એની અંદરથી હાઇડ્રોજન અને કીટોન તમને મળી શકે છે અને કીટોનનું પાછું ઓક્સિડેશન થઈ અને એસિડ મળે। તો અહીંયા ખાસ કરીને આ પ્રક્રિયાઓ છે। આ ઉપરાંત મિત્રો KMnO4 જે છે, PCC છે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ છે, આ ઉપરાંત કોપર ધાતુની હાજરીમાં RCH2OH પ્રાથમિક આલ્કોહોલ જે છે, કોપર ધાતુની, કોપર પાવડરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી અને આલ્ડિહાઇડ મળે છે। આ એક બહુ સારી પ્રક્રિયા છે, કોપર દ્વારા આલ્ડિહાઇડ મેળવી શકાય છે। 2 ડિગ્રી આલ્કોહોલ હોય બરાબર છે, તો એની પણ કોપર 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો, એટલે આગળ જેવી પ્રક્રિયા જોઈ એવી જ પ્રક્રિયા છે, 2 હાઇડ્રોજન દૂર થઈ ગયા અને કીટોન નિપજ મળે છે। તો આ બંને પ્રક્રિયા ડીહાઇડ્રોજીનીકરણ છે, એટલે કે બંને ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે, વિહાઇડ્રોજીનીકરણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। તો આ પ્રક્રિયા છે ડીહાઇડ્રોજીનીકરણ અથવા વિહાઇડ્રોજીનીકરણ। હવે મિત્રો તૃતીયક આલ્કોહોલ છે, સામાન્ય રીતે તૃતીયક આલ્કોહોલનું ઉદાહરણ લઈએ તો તૃતીયક આલ્કોહોલ KMnO4 દ્વારા પણ ઓક્સિડેશન પામતો નથી, પરંતુ કોપરની હાજરીમાં ઓક્સિડેશન પામે છે। ઓક્સિડેશન
પામે છે, પરંતુ તે નિર્જળીકરણની પ્રક્રિયા થાય છે, ઓક્સિડેશન, ઓએચ આખો નીકળી જાય છે અને અહીંથી હાઇડ્રોજન નીકળે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખો, અહીંયા આલ્ડીહાઇડ કીટોન કે કાર્બોક્સિલિક એસિડ બનતો નથી, પરંતુ નિર્જળીકરણની પ્રક્રિયા થાય છે. એટલે 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી. શું થાય છે પ્રક્રિયા? નિર્જળીકરણની પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન કોપરની હાજરીમાં થાય અને આલ્ડીહાઇડ કે કીટોન કે કાર્બોક્સિલિક એસિડ નથી મળતો. પણ શું મળે છે? ખાસ ધ્યાનમાં રાખો, શું મળે છે? આલ્કિન નિપજ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાનો લેક્ચર છે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે ફિનોલની જુદી જુદી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને વગેરે વગેરે પ્રક્રિયાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.